मित्रों मुर्जी गर्देवाणी आपनु स्वागत करूं छु। आज टाउनमां महत्वपूर्ण समाचार पर नजर करिए तो हैदराबादना दलसुख नगर विस्तारमांथी 21 फेब्रुआरीमां 2013ना रोज थयेला ब्लास्टमां दोषितोने एनआईए कोर्टे सजा संभळावी दीधी छे। ब्लास्ट केसमां मुख्य आरोपी यासीन भटकर सहित 5ने कोर्टे फांसीनी सजा संभळावी छे। आ ब्लास्टमां 19 लोकोना मौत थया हता, ज्यारे 125 थी वधु लोको घायल थया हता। भटकर सहित जे 4ने कोर्टे सजा संभळावी छे ते इंडियन मुजाहिदीन साथे जोड़ायेला छे। एनआईए कोर्टे 13 नवंबरे तमाम आरोपीओने दोषी ठेरव्या हता। लॉयर वहाँ नहीं था, उनको एक्यूज को मौका दिया गया है कि वो कुछ बोल सके। वो कोर्ट को सबमिट किए कि जो भी सेंटेंस देना चाह रहे वो दे सकते कोर्ट को। सर इस पूरी घटना को किस तरह से एक अदालत ने क्या माना, किस तरह से इन लोगों ने अंजाम दिया? और ये अभी जो प्लानिंग किया, जो एग्जीक्यूट किया, इतने लोगों को बॉम्ब ब्लास्ट में इंजोर किया, जो अभी इतने लोग मर गए हैं, कोर्ट ने कहा कि ये बहुत रेयर केस है जिसमें फांसी की सजा दे सकते हैं, इसीलिए पूरे 500 को भी फांसी दे दी। महत्वनું છે કે હૈદરાબાદના દલસુખ નગર વિસ્તારમાં 21 ફેબ્રુઆરી 2013ના રોજ બે બ્લાસ્ટ થયા હતા। પહેલો બ્લાસ્ટ સાંજે 7 કલાક 2 મિનિટે કોણાક સિનેમા પાસે થયો હતો, જેના 4 મિનિટ બાદ વેક્ટ્રાઝ થિયેટર પાસે બીજો ધમાકો થયો હતો। આ ધમાકામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 131 લોકો ઘાયલ થયા હતા। 24 ઓગસ્ટ 2015ના રોજ આ મામલે ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું। કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 6 આતંકવાદીઓના નામ હતા, જેમાં પાકિસ્તાની નાગરિક સહિત 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી। બધા જ આરોપીઓ હાલ હૈદરાબાદની ચેરપલ્લી જેલમાં બંધ છે અને કુલ 157 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે। વાત કરીએ યાસીન ભટકલની, તો યાસીન ભટકલ ભારતમાં ઇન્ડિયન મુજાહિદીનના મુખ્ય આકારના રૂપમાં ઓળખાય છે। આતંક વિરોધી ચાર્જશીટના આધારે ભટકલ દેશમાં જર્મન બેકરી સહિત 10 આતંકી હુમલાઓમાં સામેલ છે। તો દિલ્હીના બજારોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો પણ માસ્ટર માઇન્ડ હતો। તો મુંબઈ લોકલ, બેંગ્લોર, જયપુર, વારાણસી, સુરતમાં થયેલા બ્લાસ્ટનો પણ આરોપી છે। એનઆઈએ યાસીન પર 10 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું, તો દિલ્હી પોલીસે પણ ડિસેમ્બર 2011માં 15 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી। એમ પહેલા યાસીન સિમીનો સક્રિય સભ્ય હતો। યાસીન ભટકલ ગોરખપુરમાં નેપાળ બોર્ડર પાસેથી ઝડપાયો હતો।